નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સફળ જીવનની દિશા દાળાવના પ્રકરણમાં પોતાનો દ્રષ્ટિકોણ સુધારો. જેવી રીતે લીલા ચશ્મા પહેરવાથી ચારેય બાજુ લીલું જ લીલું, લાલ પહેરવાથી લાલ જ લાલ દેખાય છે. તેવી જ રીતે સંસારની ભિન્નતા મનુષ્યના દ્રષ્ટિકોણનું પરિણામ છે. એક કૃષ્ણને સુથાર એ દ્રષ્ટિથી જોશે કે તેમાંથી કામની વસ્તુ શું વસ્તુ બનશે. એક દાર્શનિક વિશ્વ ચેતના અને જળના મિશ્ર સૌંદર્યને જોઈને પુલકિત થઈ ઉઠશે. એક પશુ તેને ભોજનની વસ્તુ સમજશે અને સાધારણ વ્યક્તિ તેને કશું મહત્વ નહીં આપે. મનુષ્યનો જેવો દ્રષ્ટિકોણ હોય છે તે બીજાના વિશે જેવું વિચારે છે તે પ્રમાણે જ તેના વિચાર હોય છે અને તેના પરિણામે તેવું જ વાતાવરણ અને સંજોગો મેળવે છે. બીજાના દોષ છિદ્રો જોનાર વ્યક્તિ જ્યાં પણ જાય છે ત્યાં તેને સારપ નથી દેખાતી અને લોકો સાથે તેને ફાવતું નથી. બધાને સારી દ્રષ્ટિથી જોનાર સરળ સાત્વિક સ્વભાવના લોકોને બધે સારું સારું જ દેખાય છે. બુરાઈમાં પણ તેને ઉચ્ચ આદર્શના જ દર્શન થાય છે. મળેલા કૂતરાથી લોકો નફરત કરે છે, પરંતુ કરુણાના મૂર્તિ ઈસુ ખ્રિસ્તે તેમાં પરમાત્માના સૌંદર્યના દર્શન કર્યા અને પોતાના ખોળામાં લઈ લીધું. વાસ્તવમાં જે વ્યક્તિના અંતરમાં બુરાઈ છુપાયેલી છે તેને આખો સંસાર ખરાબ દેખાય છે. આ બાબત દરેક વ્યક્તિ માટે સાચી છે. તેથી મનુષ્યની પહેલી જરૂરિયાત છે પોતાની અંદરની બુરાઈ દૂર કરે, પછી બીજાની બુરાઈ તરફ જુએ. આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી કવિવર સંત કબીરે પોતાના અનુભવને આધારે કહ્યું છે, બુરા જો દેખન મે ચલા બુરા ન મિલિયા કોઈ, જો દિલ ખોલા આપના મુજસા બુરા ન કોઈ. અર્થાત જ્યારે સંસારમાં ખરાબ સ્વભાવ વાળા પ્રાણીઓને શોધવા નીકળો તો મને એક પણ વ્યક્તિ ખરાબ સ્વભાવ વાળી જોવા ન મળી. ત્યારબાદ મેં જ્યારે મારા અંતરમાં તેની શોધ કરી તો જાણવા મળ્યું કે આ સંસારમાં મારાથી વધારે ખરાબ વ્યક્તિ કોઈ છે જ નહીં. સ્પષ્ટ છે કે કબીર જેવા સંતે એ વાત તરફ ઈશારો કર્યો છે કે વ્યક્તિએ પોતાની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને પોતાના દ્રષ્ટિકોણ અથવા મત સ્પષ્ટ કરવો જોઈએ, તેમજ બીજાની બુરાઈઓની શોધ કે વિશ્લેષણ ન કરવું જોઈએ. બધે સારપનું દર્શન કરવાથી ખરાબ તત્વો પણ અનુકૂળ બની જાય છે. આવી રીતે બહારનું વાતાવરણ તેમજ સંજોગોના નિર્માણમાં મનુષ્યનો પોતાનો દ્રષ્ટિકોણ અને તેનાથી પ્રેરિત ભાવ વિચાર આચરણ જ મુખ્ય હોય છે. મનુષ્યના મિત્ર અને શત્રુ તેના ભાવ વિચાર આચરણ દૃષ્ટિકોણ વગેરે છે. યુધિષ્ઠિર અને દુર્યોધન એક જ સભામાં બેઠા હતા. દુર્યોધનને પૂછવામાં આવ્યું, તમને અહીં કેટલા માણસ સારા દેખાય છે? દુર્યોધને કહ્યું, મને અહીં એક પણ માણસ સારો નથી દેખાતો. આ પ્રશ્નનો જવાબ યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યો. તેમણે કહ્યું, મને અહીં બધા જ માણસો સારા દેખાય છે, કોઈ ખરાબ દેખાતો નથી. મનુષ્ય પોતાના સારા ખરાબ દ્રષ્ટિકોણને બાહ્ય પરિસ્થિતિઓ પર થોપી દઈને તેવું જ જોઈએ છે. માણસ જેવો હશે તેવું જ બહાર જોશે. ઉપરના કંથનમાં સમર્થન માટે રામાયણની એક ચોપાઈ બિલકુલ સચોટ લાગુ પડે છે. ઝાકીરહી ભાવન જૈસી પ્રભુ મૂર્તિ દેખી તિન્હ તેસી. આપણે સુધારીએ, આપણા દ્રષ્ટિકોણને સુધારીએ તો બીજાઓના સુધારો થવો મુશ્કેલ નહીં રહે. બીજાઓને સુધારતા પહેલા પોતાની જાતને સુધારવાની વાત વિચારવી જોઈએ. બીજા પાસે સજ્જનતાની આશા રાખતા પહેલા પોતે સજ્જન બનવું જોઈએ. બીજાની નબળાઈઓ પર ગુસ્સો કરતા પહેલા આપણે એ જોવું જોઈએ આપણી અંદર કેટલા દોષ દુર્ગણ ભરેલા છે. બુરાઈઓને દૂર કરી પ્રસન્નનીય પ્રવૃત્તિ સારા કામની શરૂઆત પોતાની જાતથી જ કરવી જોઈએ.
સંસારમાં કોઈ વ્યક્તિ એવી નથી કે જે સંપૂર્ણ સુખી હોય. બધા સંજોગો મરજી મુજબ ના હોય, કોઈ દુઃખ ન હોય, ક્યારેય નિષ્ફળતા ન મળે. જ્યાં ભગવાને અનેક સુખ સુવિધા આપી છે ત્યાં થોડી કચાશ પણ રાખી છે. વિવેકશીલ વ્યક્તિ જીવનમાં મેળવેલી સુખ સુવિધાઓ પર ચિંતન કરે છે અને તે ઉપલબ્ધિ પર સંતોષ માનીને ઈશ્વરનો આભાર વ્યક્ત કરે છે. તેનાથી ઉલટું અનેક લોકો પ્રાપ્ત થયેલ સુખ સુવિધાઓને તુચ્છ માને છે અને જે થોડા દુઃખ છે, અભાવ છે, તેને પહાડ સમાપ માનીને પોતાની જાતને દુઃખી માને છે. આવા લોકોની મોટા ભાગની માનસિક શક્તિ રોવા કરવામાં જ ખર્ચાય થઈ જાય છે. જીવનની શાંતિપૂર્ણ રીતે પસાર કરવાની રીત એ છે કે પોતાની મુશ્કેલીઓનું મૂલ્ય વધારી ન આંકો, પરંતુ વાસ્તવમાં જેટલું છે તેટલું જ સમજો. તેનાથી આપણે અનેક ચિંતાઓ સહેલાઈથી દૂર થઈ જશે. એક વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય છે. નાપાસ થવાથી તેનું માનસિક સંતુલન ડગી જાય છે. તે આ નિષ્ફળતાને વ્રજઘાત જેવી માને છે. વિચારે છે કે દુનિયા મને ધિકારશે, મિત્રો આગળ મારી આબળું ધૂળમાં ભળી જશે, વાલીઓ કડવા શબ્દ કહીને મારો તિરસ્કાર કરશે. આ કલ્પના તેને અસહ્ય લાગે છે અને રેલવેના પાટા પર કપાઈને નદીમાં કૂદીને અથવા અન્ય રીતે આત્મહત્યા કરી લે છે. ઘરમાં રોકકળ મચી જાય છે. વૃદ્ધ માતા પિતા રડીને આંધળા થઈ જાય છે. એક ઉલ્લાસપૂર્ણ હસતા રમતા ઘરનું વાતાવરણ શોક શોક નિરાશામાં ફેરવાઈ જાય. આ વિભન્ન સ્થિતિ ઊભી થવાનો બધો દોષ તેના ખરાબ દ્રષ્ટિકોણનો જ છે. જે મુજબ એક નાની એવી નિષ્ફળતાનું મૂલ્ય એટલું વધારીને આંકી દીધું. એક બીજો વિદ્યાર્થી તે જ ધોરણમાં નાપાસ થાય છે. તેને દુઃખ તો થાય છે પણ પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરે છે. વિચારે છે કે હાલના સંજોગોમાં નાપાસ થવું એક સામાન્ય વાત છે. આમાં હંમેશા વિદ્યાર્થી જ ગુનેગાર નથી હોતા, પરંતુ ઘણી વાર શિક્ષકોની ઉદાસીનતા, વાંચ્યું ન હોય તેવા પ્રશ્નો પૂછાય જવા અને માર્ક્સ આપનારની લાપરવાહી પણ આનું કારણ હોય છે. આ વર્ષે નાપાસ થયા તો આવતા વર્ષે વધુ મહેનત કરી શાળા ડિવિઝનમાં પાસ થઈશ વગેરે વાતોથી પોતાના મનને મનાવી લે છે અને નાપાસ થયાની ખિન્નતાને પોતાના મનમાંથી કાઢી નાખી આગળના કાર્યક્રમમાં લાગી જાય છે. બંને વિદ્યાર્થીઓ એક જ સમયે એક જ વર્ગના નાપાસ થયા. એક આત્મહત્યા કરી, બીજાએ તો તે વાતને સામાન્ય માની પોતાના જીવનક્રમ ક્રમશ ચાલુ રાખ્યો. તફાવત માત્ર દ્રષ્ટિકોણનો છે, પરિસ્થિતિનો નહીં. જો પરિસ્થિતિ હોય તો બંને સમાન દુઃખી થવા જોઈએ અને બંનેએ આત્મહત્યા કરવી જોઈએ, પરંતુ એવું થતું નથી. આથી સ્પષ્ટ છે કે સંજોગોના મૂલ્યાંકનમાં ગડબડ થવાથી માનસિક સંતુલન બગડ્યું અને દુર્ઘટના બની. આપણે આપણી મુશ્કેલીઓને વધારીને ન જોવી જોઈએ, પરંતુ બીજા આપત્તિગ્રસ્ત લોકોની સાથે તુલના કરીને પોતાની જાતને ઓછા દુઃખી માનવા જોઈએ. આ સંદર્ભમાં એક શાયરે કહ્યું છે કે દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ. ઉપરના બંને ઉદાહરણોની એક જ વાત ઉભરે છે કે શક્ય હોય ત્યાં સુધી જીવન પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ હકારાત્મક રાખો. એક પ્યાલામાં અડધું પાણી છે, એને નકારાત્મક ખ્યાલની જગ્યાએ પ્યાલો અડધો ભરેલો છે એવો હકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવો. પ્રાપ્ય સાધનોનો સદુપયોગ જો આપણે શીખી જઈએ, પ્રત્યક્ષ વસ્તુ કર્કશપૂર્વક ઉપયોગ કરીને તેનો પૂરેપૂરો લાભ લઈએ, તો જે કંઈ મેળવ્યું છે તે જ આપણા આનંદને અનેક ગણો વધારી શકે છે. તેનાથી ઉલટું જો આપણો દ્રષ્ટિકોણ વ્યવસ્થિત ન હોય તો પ્રચુર માત્રામાં સુખ સાધન ઉપલબ્ધ હોવા છતાં પણ કશો ફાયદો ન કરાવી શકે. સુખી જીવનની આકાંક્ષા બધાને હોય છે, પરંતુ તે ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે આપણો દ્રષ્ટિકોણની ખામીઓને સમજીને અને તેને સુધારવાનો પ્રયત્ન કરીએ. સુધારેલો દ્રષ્ટિકોણ, પરિમાર્જિત થયેલા દ્રષ્ટિકોણ શાંતિ અને સંતોષને કાયમ રાખી શકે છે. દરેક વ્યક્તિ પોતે પોતાનો ભાગ્ય નિર્માતા છે.
કરોળીઓ પોતાનું જાળું પોતે બનાવે અને એમાં જ ફસાયેલો રહે છે. મનુષ્ય પોતાની પરિસ્થિતિનું જાળું સ્વયં રચ્યું છે અને તેમાં જ ફસાતો રહે છે અને નીકળી તો રહે છે. સંસારમાં એવી વ્યક્તિઓની ખોટ નથી જે અસ્વસ્થ હાલતમાં પણ કાર્યરત રહે છે, પોતાનું દુઃખ દર્દ ભૂલીને બીજાની સેવામાં જોડાયેલા રહે છે. ક્યારેક પથારે પકડીને અથવા ઘરમાં બેસી રહીને રોગની આરાધના નથી કરતા. સાથે સાથે એવા લોકો પણ સંસારમાં જોવા મળે છે જે જરાક શરદી થઈ જાય કે થોડો અમસ્તો તાવ આવી જાય તો પથારીમાં પડ્યા રહે છે. એવી વ્યક્તિ કપડામાં વીંટાયેલો રહે છે કે કંઈક કામ કરવાથી બીમારી વધી જશે, શરીર સુકાઈ જશે. આમ આપણે જોઈ શકીએ છીએ કે દુઃખ તકલીફ અભાવ સંજોગ પર આધારિત નથી, પરંતુ સમજદારી અથવા દ્રષ્ટિકોણ પર નિર્ભર છે. અશાંતિ અને અસંતોષનો મોટા ભાગનો આધાર મનુષ્યનું પોતાનું મન છે. વાસ્તવમાં દુઃખથી છુટકારો મેળવવો હોય અને સુખ પ્રાપ્ત કરવું હોય તો કોઈ બાહ્ય વસ્તુ કે પરિસ્થિતિને તેના હેતુ માનવા જેવી અજ્ઞાનતા જ ત્યજવી પડશે. બીજાને દોષ દેવાનો સ્વભાવ બદલવો પડશે. આપણા મન, રુચિ, ધારણા અને વિશ્વાસને પરિમાર્જિત કરવા પડશે. આપણા દ્રષ્ટિકોણને વિસ્તૃત તથા સૌંદર્ય પ્રદાન બનાવી સંસારને જોવાનો રહેશે તો જ દુઃખની છુટકારો મેળવવાનું અને સુખ મેળવવાનું શક્ય બનશે. આપણા સંકુચિત અને હલકા દ્રષ્ટિકોણને સદાચારમાં પરિવર્તિત કરવાથી સંસારમાં ચારે બાજુ સૌંદર્ય અને સુખ દ્રશ્યમાન થવા લાગશે. દ્રષ્ટિ બદલાય તો દ્રશ્ય બદલાઈ ગયું ની અનુભૂતિ થવા લાગશે. પ્રમાણિક હોવાનો અર્થ છે હજાર મણકાઓમાં અલગ ચમકતો હીરો. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.